મહારાષ્ટ્રના 5 જિલ્લામાં ગત 24 કલાકમાં ભારે વરસાદથી સર્જાયેલ અકસ્માતોમાં 25 લોકો મૃત્યુ પામ્યા. સાંગલીમાં 11, સતારામાં 7, પુણેમાં 4, કોલ્હાપુરમાં 2 અને સોલાપુરમાં 1 વ્યક્તિ મૃત્યુ પામ્યો. કર્ણાટકમાં પૂર થતા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 44,000 લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે, જ્યારે છેલ્લા 1-2 દિવસમાં રાજ્યમાં વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે. બેલગાવી જિલ્લામાં સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 40,180 લોકોને રેસ્ક્યુ ટીમોએ સલામત સ્થળોએ ખસેડ્યા છે. ઉત્તર કન્નડ જિલ્લામાં ભારે વરસાદને કારણે 2 લોકોના મોત થયા. કેરાલમાં 3,500 લોકોને 30 રાહત કેમ્પમાં પહોંચાડાયા. કેરાલના 8 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. આ જિલ્લાઓમાંથી 3,500 લોકોને 30 કેમ્પમાં પહોંચાડાયા છે. આ ચોમાસામાં કેરાલમાં વરસાદી દુર્ઘટનાઓમાં 29 લોકોના મોત થયા છે. કર્ણાટકના કોડગુ જિલ્લાના 13 ગામના 90 લોકોને સલામત સ્થળોએ ખસેડાયા છે. તો આગળ શું? 6 રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી. હવામાન વિભાગે ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં અતિભારે અને ગોવા, તમિલનાડુ, જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. પૂર્વોત્તર, મધ્ય, દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે.